પશુપાલકો માટે સુમૂલ ડેરી દ્વારા મહત્વનો એક નિર્ણય કરાયો છે. પશુપાલકોને 100 કરોડ સુધીનું ઝીરો વ્યાજે ધિરાણ કરવાની જાહેરાત કરાતા પશુપાલકોમાં પણ ખુશી જોવા મળી. સુમૂલ ડેરીના આ નિર્ણયથી સુરત જિલ્લાના લાખો પશુપાલકોને મોટી રાહત મળશે, સાથે જ પશુપાલન વ્યવસાયને વેગ મળશે. મહત્વપૂર્ણ છે કે સુમૂલ ડેરીના 70મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પશુપાલકોના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. સુમૂલ ડેરીના ટર્નઓવર પર નજર કરીએ તો વર્ષ 2020-21માં સુમૂલે 4,139 કરોડનું ટર્નઓવર કર્યું હતું. પશુપાલકોને 2,650 કરોડની ચૂકવણી કરી છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં સુરતમાં આવેલી સુમૂલ ડેરીએ પશુપાલકોને બોનસ જાહેર કર્યું હતું. સુમૂલ ડેરીની બેઠક મળી હતી અને આ બેઠકમાં 227 કરોડ રૂપિયા બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પશુપાલકોને ફિલો પેટ 86 રૂપિયાનું બોનસ પેટે ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં સુમૂલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે અધ્યક્ષતામાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. દેશભરમાં કોરોના અને ગોરો લોકડાઉનના સમયમાં પશુપાલકોને ઘણું નુકસાન વેઠ્યું હતું. સુમૂલ ડેરીના નિર્ણયથી સુરત અને તાપી જિલ્લામાં 2,50,000 પશુપાલકોને તેનો ફાયદો મળશે. વર્ષ 2019માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટ 80, 2020માં પ્રતિ કિલો ફેટ 85 અને હવે 2021માં પ્રતિ કિલો ફેટ 86 રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જયેશ પટેલ, ડિરેક્ટર સુમૂલ ડેરી. સુમૂલ ડેરીની આજે 70મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ યોજાઈ હતી. આજે માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં આજે એજન્ડાના તમામ કામો મંજૂર કરવામાં આવ્યા. સુમૂલે 2020-21ના વર્ષમાં 4,139 કરોડનું ટર્નઓવર કરીને લગભગ પશુપાલકોને 2,650 કરોડ રૂપિયા જેટલી આમદની અહેવાલના વર્ષમાં આપવામાં આવી અને અહેવાલના વર્ષમાં લગભગ 60 કરોડથી પણ વધારે દૂધનું સંપાદન થયું અને ખેડૂતોને સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાતમાં પોષકક્ષમ ભાવ આપવામાં સફળ થયા. નવા વર્ષમાં, એટલે આગામી વર્ષમાં, સુરત ડિસ્ટ્રિક્ટ બેંક અને સુમૂલ ડેરી એના પશુપાલકોને 0% વ્યાજે લગભગ પશુ ઉછેર અને પશુઓ માટે 100 કરોડથી પણ વધારાની ધિરાણની યોજના આજે આદિના અધ્યક્ષીએ જાહેરાત કરી અને આગામી દિવસોમાં જે સ્થિતિ બનતી જાય, ખાસ કરીને સુરત શહેરને દૂધ સારી કક્ષાનું અને તંદુરસ્ત દૂધ પાઈ શકાય એ દિશાના પ્રયત્ન કરવા માટે કટિબદ્ધ બનીને તમામે તમામ કામો આજે એજન્ડાના મંજૂર કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.